અમદાવાદવાસીઓ માટે એક નવું નજરાણું ઉમેરાયું છે. થોડા દિવસ પહેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે સિંધુભવન ખાતે ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે ઓક્સિજન હવે લોકો માટે ખુલ્લો મૂકી રવાયો છે, જ્યાં અમદાવાદ કોર્પોરેશને સિંધુભવન રોડ પર પીપીપી ધોરણે 9 કરોડના ખર્ચે ઓક્સિજન પાર્ક બનાવ્યો છે. 27,200 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ પાર્કમાં જાત જાતના 1.67 લાખથી વધુ વિવિધ પ્રકારના વૃક્ષો રોપાયા છે. આ સિવાય વોકિંગ કરવા માટે આવતા લોકો માટે રનિંગ ટ્રેક બનાવાયો છે, જ્યારે કે યોગ માટેની જગ્યા, પેવેલિયન, બાળકો માટે રમતગમતની વસ્તુઓ, ગઝીબો, તળાવ, બસ સ્ટેન્ડ સહિતની વસ્તુઓ પાર્કમાં છે. સિંધુભવન રોડ પર શહેરીજનો માટે એક નવું નજરાણું થોડા દિવસ પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઓપન થઈ ચૂક્યું છે. આપ જોઈ રહ્યા છો કે વધુ એક ઓક્સિજન પાર્ક અમદાવાદના શહેરીજનોને મળ્યો છે અને અહીંયાની મુલાકાત શહેરીજનોએ જરૂરથી લેવી જોઈએ, કારણ કે એક વિશેષ અથવા તો આઈડિયલ આ ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. 27,200 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ આ ઓક્સિજન પાર્કમાં લગભગ 1,67,000થી વધુ પ્રકારના વિવિધ વૃક્ષો અને રોપાઓ અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે અને જે પ્રકારનો ઓક્સિજન પાર્ક છે એનાથી આજુબાજુની હવા શુદ્ધ થશે એ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સિવાય આ જે સમગ્ર ઓક્સિજન પાર્ક છે એમાં રનિંગ ટ્રેક, યોગ માટેની જગ્યા, પેવેલિયન, બાળકો માટે રમતગમતની વસ્તુઓ, ગઝીબો, તળાવ, બસ સ્ટેન્ડ સહિતની તમામ વસ્તુઓ ઉપસ્થિત છે અને લગભગ 9 કરોડના ખર્ચે પીપીપી ધોરણે આ ઓક્સિજન પાર્ક તૈયાર થઈ અને શહેરીજનો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. અને પ્રવાસન મંત્રી દ્વારા પણ આ એનો જે એક ખૂબસૂરત વિડીયો છે એ પણ સોશિયલ મીડિયા પર શેર કરીને શહેરીજનોએ આ સ્થળની મુલાકાત લેવી જોઈએ એ પ્રકારની તેઓ રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9, અમદાવાદ.